જામનગરમાં અન્નપૂર્ણા મંદિર નજીક નુરી ચોકડી પાસે એક વાડામાં દારૂ હોવાની પોલીસે રેડ કરતા જગદીશભાઈ સેલડિયાના વાડામાંથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની સોળસો બાણું બોટલ મળી આવી હતી વાડો ભાડે રાખી તેમાં દારૂ સંતાડવામાં આવ્યો હોવાની હકીકત બહાર આવી હતી ઉપરાંત દારૂનો આ જંગી જથ્થો મોહસીન અબ્બાસ ખફીનામા શખ્સે મંગાવ્યો હોવાની જાણકારી સામે આવી હતી પોલીસે તથા જગદીશ સેલડિયાની ધરપકડ કરી હતી આ પોતાના સાગરિક તરીકે ઇકબાલ ખફી ઉર્ફે ટકો તથા અકબર સિદ્દીક જુનેજાના નામ આપ્યા હતા પોલીસે આઠ લાખ છેતાલીસ હજારની કિંમતના દારૂ સહિત બોલેરો પિકઅપ વેન છોટા હાથી તથા બે મોબાઈલ સહિત કુલ ચૌદ લાખ અઠ્ઠાણું હજાર બસ્સો નો મુદ્દામાલ કબજે કર્યો છે જામનગર પોલીસે બાતમી આધારે પીએન માર્ગ પર મોર્ડન માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં ઓફિસ નંબર માં રેડ કરી હતી પ્રદીપ બુદ્ધદેવની આ ઓફિસમાં પ્રદીપ ઉપરાંત પરાગ હરવરા તથા રાજેશ મકવાણા કોઈ પણ લાયસન્સ વગર શેરના સોદાઓ કરતા હતા આ ત્રણેય શેરના વધઘટ તથા ભાવ પર ગ્રાહકોને સોદાઓ કરાવી આપતા હતા પોલીસે આ ત્રણેય પાસે ત્રીસ હજાર સાતસો સિત્તેર રોકડ સહિત કુલ બોતેર હજાર એકસો સિત્તેરનો મુદ્દામાલ કબજે કર્યો છે ઉપરાંત સટોડિયાઓના નામ પણ બહાર આવ્યા છે છે પોલીસે તમામ લોકો વિરુદ્ધ ગુનો જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાનો પ્રકોપ હવે નબળો પડતો જાય છે જીજી હોસ્પિટલમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કુલ ત્રણ દર્દીઓના મૃત્યુ થયા છે જેમાં એક મૃતક ખંભાળિયાના તથા એક મૃતક રાજકોટના હતા જામનગરના ફક્ત એક જ દર્દીનું મૃત્યુ થયું છે કોરોનાનો મૃત્યુ અંક નહીવત થતા કોરોના કાળમાં આજનો દિવસ ગુડ ફ્રાઇડે તરીકે સ્થાન પામ્યો છે જામનગર શહેરમાં આજે કોરોનાના સાડત્રીસ કેસ સહિત જિલ્લામાં કોરોનાના કુલ ચોપન કેસ નોંધાયા છે સમગ્ર જિલ્લામાં કોરોનાના એકાવન દર્દીઓને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે